સૂર્યસેના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમરેલી જિલ્લામાં ગુજકોટ ઉર્ફે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝેશન એક્ટ કાયદાનો કોઠી સમાજના આગેવાનો ઉપર દુરુપયોગ કરવામાં આવેલ છે અને તે બાબતનું આવેદન પત્ર કલેક્ટર શ્રીને પાઠવવામાં આવ્યું હતું. શ્રી કાઠી ક્ષત્રિય સમાજ ભારત દેશના રાષ્ટ્રીય નિર્માણ માટે અમારા પૂર્વજો દ્વારા રજવાડા દાનમાં આપેલા તેના વંશજો છીએ. થોડા સમયથી અમારા સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોને અમરેલી જિલ્લામાં પોલીસ દ્વારા ખોટા કેસો કરી, ખોટી કનડગત કરી, અમારા સ્વાભિમાન અને અમારા મૂળભૂત હકો ઉપર સીધી તરાપ મારવાનું કર્યું હતું. આપ સાહેબને જણાવવા અતિ દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ કે અમારો સમાજ રાષ્ટ્રીય એકતા તથા રાષ્ટ્રીય હિત માટે જાણીતો છે. અમારી આગેવાની સાંસ્કૃતિક અને પરંપરાથી પૂરા વિશ્વ આ અમારા પ્રદેશને કાઠિયાવાડ તરીકે ઓળખે છે. એકોમના આગેવાનો પર આતંકવાદી કાયદાનો ઉપયોગ કરી અમરેલી પોલીસ દ્વારા અમારી માન મર્યાદા અને ખુમારી તથા માનવીય મૂળભૂત અધિકાર પર તરાપ મારી છે. અમારા સમાજના આગેવાન શ્રી મુન્નાભાઈ ઉર્ફે શિવરાજભાઈ રબારિકા જેઓ અમારા સમાજના યુવા અગ્રણી છે, જેમણે ભૂતકાળમાં સમાજ તથા રાષ્ટ્ર માટે ફક્ત અમરેલી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં સામાજિક તથા રાષ્ટ્ર નિર્માણના કાર્યો કર્યા છે. મુન્નાભાઈ વ્યવસાયિક ખેડૂત તથા સફળ સામાજિક કાર્ય કરે છે, તેમજ રાજકીય સામાજિક સંસ્થાઓ તેમજ એનજીઓમાં પણ સક્રિય છે. તેમ છતાં અમરેલી પોલીસ દ્વારા આવા પ્રતિષ્ઠિત વ્યક્તિ પર આતંકવાદીના ગંભીર ગુન્હા દાખલ કરી ખોટી રીતે ફસાવવાનું ષડયંત્ર કરી રહી છે, જેનાથી અમે ખૂબ જ દુઃખી છીએ. આપ સાહેબને વિનંતી કે આ કેસ બાબતે આપ સરકારશ્રીને વિનંતી કરી પૂર્ણ તપાસ કરાવી આ ખોટા કેસોને ડામવામાં આવે તેવી માંગ છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.